We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, હું જનક મારું ફરીથી એક વખત આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ફોર ડિપ્લોમા સ્ટડીઝ તરફથી ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સેમેસ્ટર નંબર 2ના સ્ટુડન્ટ્સ માટે ચેપ્ટર નંબર 5 SAPના ચેપ્ટર નંબર 5નો ત્રીજો વિડીયો લઈને આપની વચ્ચે આવ્યો છું. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં આપણાની અગાઉ આ વિડીયોને રિલેટેડ આપણે બીજા 2 વિડીયો જોયેલા છે આ ચેપ્ટરના. તો એ ચેપ્ટરના વિડીયોઝની આપણે શરૂઆત કરીએ રિવિઝનની. કે પહેલા વિડીયોની અંદર આપણે એવું જોયું હતું પ્રી પ્રોસેસરનું કામ શું હતું, તો એના અંદર આપણે પહેલો પોઈન્ટ એવો જોયો હતો ધ જોબ ઓફ પ્રી પ્રોસેસર ઇઝ ટુ પ્રોસેસ સોર્સ કોડ બિફોર ઇટ પાસ ટુ કમ્પાઇલર. તમારા સોર્સ કોડને કમ્પાઇલરને આપતા પહેલાં એ કંઈક પ્રોસેસ કરે છે, તો આ કામ પ્રી પ્રોસેસરનું હતું. બીજા વિડીયોની અંદર આપણે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ વિશે જોયું હતું કે ભાઈ પ્રી પ્રોસેસર છે એ સેવરલ ફીચર્સ તમને પ્રોવાઈડ કરે છે, ઘણા બધા ફીચર્સ આપે છે. આ બધા ફીચર્સને તમે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ કહી શકો. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ હેઝ સિમ્બોલથી સ્ટાર્ટ થાય છે, પ્રોગ્રામને શરૂઆતના ભાગના બિગિનિંગ એક્ટિવ્સ જોયું હતું. ટાઈપ્સ ઓફ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સની અંદર મેઇનલી 4 ટાઈપ હતા. પહેલો ટાઈપ હતો એની અંદર હતું મેક્રો સબસ્ટિટ્યુશન, બીજો ટાઈપ હતો ફાઇલ ઇન્ક્લુઝન, ત્રીજો ટાઈપ હતો કન્ડિશનલ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ અને ચોથો ટાઈપ હતો મિસેલિનિયસ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. મિત્રો, એની અંદર પહેલો ટાઈપ હતો મેક્રો સબસ્ટિટ્યુશન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. આ ટોપિક ઉપર આજે આપણો વિડીયો બનાવેલો છે. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવનો પહેલો ટાઈપ હતો પ્રી મેક્રો સબસ્ટિટ્યુશન. તો મિત્રો, પહેલા આપણે જાણીએ વોટ ઇઝ મેક્રો સબસ્ટિટ્યુશન. તો પહેલા પોઈન્ટની અંદર આપણે એવું લખેલું છે વોટ ઇઝ મેક્રો સબસ્ટિટ્યુશન. પહેલો પોઈન્ટ છે મેક્રો ઇઝ અ ફ્રેગમેન્ટ ઓફ કોડ વિચ હેઝ બીન અ ગીવન અ નેમ. મિત્રો, એનો મતલબ એવો થાય કે સી પ્રોગ્રામની અંદર અમુક કોડ લખવાનો છે તમારે, અમુક કોડનો જે સમૂહ છે, કોમ્બિનેશન અથવા કલેક્શન છે, એને આપણે ફ્રેગમેન્ટ કહી શકીએ. એ ફ્રેગમેન્ટને તમે કંઈક નામ આપતા હોય તો એને તમે મેક્રો કહી શકાય. વેન એવર ધ નેમ ઇઝ યુઝ ઇટ ઇઝ પ્લેસ્ડ બાય ધ કન્ટેન્ટ ઓફ ધ મેક્રો. મિત્રો, આ જો વાત કરીએ તો સી પ્રોગ્રામની અંદર સપોઝ 4-5 લાઈન આપણે ભેગી કરીને આપણે એને એક નામ આપતા હોય, લેબલ આપતા હોય, તો એ લેબલને તમે મેક્રો કહી શકો છો. અને જ્યારે ફરીથી એ 5 લાઈનના કોડની તમારે જરૂર પડે ત્યારે ફરીથી 5 લાઈન લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી મેક્રોનું નામ લખી શકો છો. બીજા પોઈન્ટની અંદર એવું લખ્યું છે યુ મે ડિફાઇન એની વેલિડ આઈડેન્ટિફાયર એઝ એ મેક્રો. તમે મેક્રોનું નામ કંઈ પણ રાખી શકો છો, પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, મેક્રોનું નામ રાખતી વખતે તમારે જે આઈડેન્ટિફાયર ડિક્લેર કરવાના જે વેલિડ 6 રૂલ્સ હતા જે સેમેસ્ટર નંબર 1માં આપણે જોયેલા હતા, એ 6 નિયમોનું તમારે પાલન કરવું પડશે તો તમે એવું નામ રાખી શકશો. ઇવન ઇફ ઇટ ઇઝ અ સી કીવર્ડ ધ પ્રી પ્રોસેસર ડઝ નોટ નો એનીથિંગ અબાઉટ કીવર્ડ. મિત્રો, આમાં તમને જાણીને નવાઈ લાગશે કે મેક્રોના નામ તરીકે તમે કીવર્ડનો પણ ઉપયોગ કરી શકશો, કારણ કે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ અથવા મેક્રો સબસ્ટિટ્યુશનને કીવર્ડ વિશે કાંઈ ખ્યાલ હોતો નથી. મિત્રો, ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો દેર આર મેઇનલી 2 ટાઈપ્સ ઓફ મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ. આપણે બીજા વિડીયોની અંદર જ્યારે મેક્રો સબસ્ટિટ્યુશનના ટાઈપ જોયા હતા ત્યારે જોયેલું હતું કે મેક્રો સબસ્ટિટ્યુશનના 2 ટાઈપ છે, હેઝ ડિફાઇન્ડ અને હેઝ અનડેફ. મિત્રો, આ 2 વિશે આજે આપણે જાણવાનું છે, તો 1x1 સ્ટાર્ટ કરીએ. પહેલું છે હેઝ ડિફાઇન્ડ. હેઝ ડિફાઇન્ડ ઇઝ અ મેક્રો સબસ્ટિટ્યુશન મેથડ. બરાબર છે, હેઝ ડિફાઇન શું છે, એ કે મેક્રો સબસ્ટિટ્યુશન મેથડ છે જેની મદદથી તમે કોઈ મેક્રો ડિક્લેર કરી શકો છો, કોઈ પણ પ્રોગ્રામનો કોડ છે એને એક ટાઇટલ આપી શકો છો. તો જોઈએ 1x1. પહેલા પોઈન્ટની અંદર ઇન મેક્રો સબસ્ટિટ્યુશન એન આઇડેન્ટિફાયર ઇન મેક્રો સબસ્ટિટ્યુશન એન આઇડેન્ટિફાયર ઇન અ પ્રોગ્રામ ઇઝ રિપ્લેસ બાય અ પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીંગ કમ્પોઝ ઓફ 1 or more ટોકન. વી કેન યુઝ ધ હેઝ ડિફાઇન ડિરેક્ટિવ ફોર ધીસ પર્પઝ. મિત્રો, આગળ જોઈએ તો આ હેઝ ડિફાઇન કીવર્ડ, હેઝ ડિફાઇન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવની મદદથી તમે કોઈ પણ મેક્રોને ડિક્લેર કરી શકો છો. એનો મતલબ એવો થાય કોઈ પણ પાર્ટ તમારા પ્રોગ્રામની અંદર
બે ચાર લાઇન નો જે કોડ છે એને જો તમારે ડિફાઇન કરવો હોય તો એ મેક્રો ની મદદ થી કરી શકાય છે. એના માટે કઈ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ યુઝ થાય છે? તો કે હેઝ ડિફાઇન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ યુઝ થાય છે. ધેર આર ડિફરન્ટ ફોર્મ ઓફ મેક્રો સબસ્ટિટ્યુશન. ધ મોસ્ટ કોમન ફોર્મ ઇઝ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન એન્ડ આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન. મિત્રો, હેઝ ડિફાઇન ની અંદર પણ બે રીતે મેક્રો નું સબસ્ટિટ્યુશન ડિફાઇન કરી શકાય છે. પહેલું છે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, બીજું છે આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન. જો સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન ની વાત કરીએ તો લેફ્ટ હેન્ડ સાઇડ અને આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન ની વાત કરીએ તો રાઇટ હેન્ડ સાઇડ. મિત્રો, આ ડિફરન્સ નથી, બરાબર છે, પણ કમ્પેર કરી શકો તમે સમજવા માટે. એના માટે આ બે બાજુ બાજુમાં લખેલું છે. પણ એક્ઝામ ની અંદર તમને એવું પણ પૂછાઈ શકે કે હેઝ ડિફાઇન્ડ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ના બે ટાઈપ્સ છે ને ડિફરન્સ ના ફોર્મમાં લખો, તો તમારે આ બંને સાથે લખવા પડે. તો પહેલા પોઈન્ટ ની અંદર આપણે સિન્ટેક્સ લખેલી છે. સિન્ટેક્સ ની અંદર સિમ્પલ મેક્રોમાં હેઝ ડિફાઇન વચ્ચે એંગ્યુલર બ્રેકેટ ની અંદર આઈડેન્ટિફાયર નું નામ અને બીજા એંગ્યુલર બ્રેકેટ ની અંદર ટોકન નેમ. મિત્રો, એક્ઝામ્પલ ની અંદર જોઈએ તો હેઝ ડિફાઇન પાઈ 3.14. આ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન ની અંદર તમારી આર્ગ્યુમેન્ટ છે આઈડેન્ટિફાયર ની આર્ગ્યુમેન્ટ તરીકે તમે એક જ એમાં ટોકન હશે, તો આઈડેન્ટિફાયર નું નામ એક જ છે એટલે હેઝ ડિફાઇન પાઈ 3.14. એનો મતલબ એવો થાય કે જ્યાં તમે પ્રોગ્રામમાં પાઈ લખો છો અથવા 3.14 લખો છો તે વાઇસા વર્ષા તમે યુઝ કરી શકો. ઇટ મીન્સ ધેટ જ્યાં તમે 3.14 લખ્યું હોય ત્યાં તમે પાઈ નો યુઝ કરી શકો, અથવા પાઈ હોય ત્યાં તમે 3.14 જે કમ્પાઈલર લઈ લેશે. મિત્રો, સમજીએ. ધ ડેફિનેશન શુડ સ્ટાર્ટ વિથ ધ કીવર્ડ હેઝ ડિફાઇન્ડ. આની ડેફિનેશન ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે હેઝ ડિફાઇન્ડ કીવર્ડ થી સ્ટાર્ટ થાય એન્ડ શુડ ફોલોડ બાય આઈડેન્ટિફાયર એન્ડ અ ટોકન with at least one blank space between them. એટલે એનો મતલબ એવો થાય કે સિન્ટેક્સ ને સમજાવેલી છે પહેલા પોઈન્ટ ની અંદર. બીજા પોઈન્ટ ની વાત કરીએ તો ટોકન મે બી એની ટેક્સ્ટ ઓર એન આઈડેન્ટિફાયર મસ્ટ બી અ વેલિડ સી નેમ, બરોબર છે. તો ટોકન ની અંદર કઈ પણ વેલ્યુ નાખી શકો તમે. 3.14 ની બદલે તમારે જે વેલ્યુ ડિફાઇન કરવી હોય તે કરી શકાય, પણ આઈડેન્ટિફાયર નું નામ છે એ આઈડેન્ટિફાયર ના વેલિડ સી ના જે રૂલ્સ છે એના આધારે નક્કી કરેલું હોવું જોઈએ. ધ પ્રી પ્રોસેસર રિપ્લેસ એવરી અકરન્સ ઓફ ધ આઈડેન્ટિફાયર ઇન ધ સોર્સ કોડ બાય ટોકન. એટલે એનો મતલબ એવો કહેવામાં આવે છે કે જ્યાં તમે પાઈ લખેલું હશે ત્યાં કમ્પાઇલર શું વેલ્યુ સમજશે એની 3.14. સિમ્પલ ટોકન રિપ્લેસ ઇઝ કોમનલી યુઝ ઇન ડિફાઇન કોન્સ્ટન્ટ. એટલે ત્રીજા પોઈન્ટ 1, 2, અને 3 ની ચર્ચા કરીએ તો જો તમે પ્રોગ્રામ ની અંદર હેઝ ડિફાઇન સ્પેસ મૂકીને પાઈ સ્પેસ મૂકીને 3.14 આવી રીતના ડિક્લેર કરેલું હોય, ડિફાઇન કરેલું હોય કે પાઈ તરીકે હું 3.1 ને ડિફાઇન કરું છું, તો કમ્પાઇલર જ્યાં જ્યાં તમે પ્રોગ્રામ ની અંદર મેઇન ફંક્શન કે કોઈ પણ ફંક્શન ની અંદર પાઈ લખેલું હશે તો એ પાઈ ની બદલે કઈ વેલ્યુ સમજશે? 3.14. આ હતી સિમ્પલ મેક્રો ની વાત. હવે બાજુમાં જોઈએ આર્ગ્યુમેન્ટ મેક્રો. આર્ગ્યુમેન્ટ મેક્રો ની અંદર હેઝ ડિફાઇન આઈડેન્ટિફાયર F1, F2, F3 અપ ટુ Fn અને ટોકન. એનું એક્ઝામ્પલ જોઈએ તો હેઝ ડિફાઇન સ્ક્વેર નામનું તમારું આઈડેન્ટિફાયર છે, બ્રેકેટમાં લખ્યું છે x અને બ્રેકેટમાં લખ્યું છે x ઇન્ટુ x. મિત્રો, સમજીએ. મેક્રો ફંક્શન પ્રોવાઈડ ધ ફાસ્ટર પ્રોગ્રામ રનિંગ સ્પીડ ઓફ ધ પ્રોગ્રામ ફ્રેગમેન્ટ. ધ પ્રી પ્રોસેસર પરમિટ અસ ટુ ડિફાઇન મોર કોમ્પ્લેક્સ એન્ડ મોર યુઝફુલ ફોર્મ ઓફ રિપ્લેસમેન્ટ. ઇટ ટેક્સ ધ ફોલોઈંગ ફોર્મ આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન. એનો મતલબ એવો થાય મિત્રો કે જ્યારે તમે એવું લખેલું હશે કે હેઝ ડિફાઇન સ્ક્વેર બ્રેકેટમાં x અને બ્રેકેટની અંદર x મલ્ટીપ્લાય વિથ x, એટલે પ્રોગ્રામમાં જ્યારે તમે સ્ક્વેર ફંક્શનનો યુઝ કરતા હશો ત્યાં સ્ક્વેર ફંક્શનના બ્રેકેટમાં તમે જે વેલ્યુ પાસ કરશો એ વેલ્યુનો સ્ક્વેર કરીને તમને ફાઇન્ડ કરીને આપશે. આ વાત કોની થઈ? આર્ગ્યુમેન્ટ મેક્રોની સબસ્ટિટ્યુશનની વાત થઈ. તો મિત્રો, આ બંનેનું આપણે એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સિમ્પલ મેક્રોની વાત કરીએ તો સિમ્પલ મેક્રોની અંદર હેઝ ઇન્ક્લુડ stdio.h હેઝ ડિફાઇન 10 10. એનો મતલબ એવો થાય કે મેં 10 નામનો એક આઈડેન્ટિફાયર ડિફાઇન કર્યો છે કે જેની વેલ્યુ મેં 10 લીધેલી છે. વોઇડ મેઇન ફંક્શન સ્ટાર્ટ થાય છે int a = 10. એની અંદર કેટલા સ્ટોર કર્યા છે? 10 સ્ટોર કર્યા છે અને ઇફ કન્ડિશન લીધી છે if a = 10. મિત્રો, હવે 10 છે એ તમારા માટે મેક્રો સબસ્ટિટ્યુશન આઈડેન્ટિફાયર છે. આપણને ખ્યાલ છે કે 10 ની અંદર કમ્પાઇલર કઈ વેલ્યુ સમજશે? 10 સમજશે. એટલે કમ્પાઇલર જ્યારે આ પ્રોગ્રામ રન કરશે ત્યારે એ ની જગ્યાએ લેશે 10 અને 10 ની જગ્યાએ પણ લેશે 10. વચ્ચે ડબલ ઇક્વલ ટુ છે એટલે કન્ડિશન સાચી પડશે, એટલે ટ્રુ પાર્ટ ની અંદર જશે, પ્રિન્ટ ઓફ ધ વેલ્યુ ઓફ a ઇઝ 10.
આઉટપુટમાં આવશે ધ વેલ્યુ ઓફ એ ઇઝ 10. બીજું એક્ઝામ્પલ જોઈએ તો બીજું એક્ઝામ્પલ છે એ આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશનનું છે. તો હેઝ ઇન્ક્લુડ બે ડિરેક્ટિવ મેં ઇન્ક્લુડ કરેલી છે, ત્યારબાદ મેં હેઝ ડિફાઇનનો યુઝ કરીને સ્ક્વેર એક્સ બ્રેકેટની અંદર એક્સ મલ્ટીપ્લાય વિથ એક્સ આપેલું છે, પછી બે પછી મેં મેઇન ફંક્શન લીધેલું છે એની અંદર સીએલઆરએસ સીઆર પ્રિન્ટએફ. અને મિત્રો જોઈશો તો પ્રિન્ટએફની અંદર સ્ક્વેર ફંક્શન અથવા સ્ક્વેર આઈડેન્ટિફાયર યુઝ કર્યો છે, સ્ક્વેર મેક્રોનો યુઝ કર્યો છે અને એના વેલ્યુ કઈ પાસ કરી છે, 10 પાસ કરી છે. તો આ 10 છે એ એક્સ તરીકે લેખશે અને એનો મતલબ એવો થાય સ્ક્વેર ઓફ એક્સ એટલે સ્ક્વેર ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ એક્સ મલ્ટીપ્લાય વિથ એક્સ, એટલે કે 10 મલ્ટીપ્લાય વિથ 10 એટલે 10 ગુણ્યા 10 કરશો એટલે 100 આન્સર આવશે. એટલે પ્રિન્ટએફમાં તમને આઉટપુટમાં શું આવે છે, 100 આન્સર આવે છે. તો મિત્રો આ બંને વાત થઈ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન અને આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન. ફરી એક વખત જોઈ લઈએ, એની પહેલા આપણે હજી એક ડિરેક્ટિવ જોવાની છે, એનું નામ છે હેઝ અનડિફાઇન્ડ. તો મિત્રો હેઝ અનડિફાઇન્ડનો મતલબ એવો થાય છે કે તમે જે આઈડેન્ટિફાયરની વેલ્યુ સાથે તમે એને ડિફાઇન કરેલો છે એ જ આઈડેન્ટિફાયરને તમે વેલ્યુ સાથે અનડિફાઇન કરવા માંગતા હોય ત્યારે તમારે હેઝ અનડેફ નામની પ્રીપ્રોસેસર ડિરેક્ટિવનો યુઝ કરવો પડે. મિત્રો પહેલા પોઈન્ટની અંદર એવું લખ્યું છે, ઇફ યુ હેવ ક્રિએટેડ અ મેક્રો ડેફિનેશન યુ કેન યુઝ હેઝ અનડેફ ટુ રિમૂવ ઇટ. મેં તમને જેમ કીધું એવી જ રીતના કે જ્યારે તમે હેઝ ડિફાઇનની મદદથી કોઈ મેક્રો સબસ્ટિટ્યુશનને ડિક્લેર કરો છો ત્યારે એ મેક્રોને તમારે અનડિફાઇન કરવા માટે હેઝ અનડેફ નામની ડિરેક્ટિવનો યુઝ કરવો પડે છે. મિત્રો જોઈએ એની અંદર સિન્ટેક્સ કેવી રીતના હોય, તો કે ભાઈ હેઝ એનડેફ લખવાનું અને બાજુમાં આઈડેન્ટિફાયરનું નામ લખવાનું. એનો મતલબ એવો થયો કે એક્ઝામ્પલ તરીકે હેઝ અનડેફ અને વેલ્યુ, વેલ્યુ નામનું એક મારી પાસે આઈડેન્ટિફાયર છે જે મેં પહેલેથી ડિફાઇન કરેલું છે, આ ડિફાઇન કરેલા આઈડેન્ટિફાયરને અનડિફાઇન કરવા માટે મારે આ સિન્ટેક્સ ફોલો કરવી પડે, હેઝ અનડેફ અને સ્પેસ મૂકીને આઈડેન્ટિફાયરનું નામ એટલે કે વેલ્યુ. મિત્રો આનો એક પ્રોગ્રામ જોઈએ આપણે, તો આપણે અગાઉથી જોયેલું એવી રીતના બે મેં મેક્રો સબસ્ટિટ્યુશન ડિફાઇન કરેલા છે, હેઝ ઇન્ક્લુડ કરીને એક હેડર ફાઇલ લીધી છે, પછી લખ્યું છે હેઝ ડિફાઇન્ડ પાઈ 3.14, એનો મતલબ પાઈ નામનો મેં મેક્રો ડિક્લેર કરેલો છે જેની વેલ્યુ મેં 3.14 રાખેલી છે. એના પછી લીધેલું છે હેઝ ડિફાઇન એરિયા એક્સ પાઈ એક્સ ઇન્ટુ એક્સ, બરોબર છે. એટલે બે ટાઈપના મેં આઈડેન્ટિફાયર લીધેલા છે, આઈ પાઈ અને એરિયા, બરોબર છે. પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શનની અંદર લખેલું છે પર્સન્ટેજ એફ એરિયા ઓફ 10, એનો મતલબ એવો થાય એરિયા ઓફ એક્સની બદલે તમે 10 લ્યો છો અને એની અંદર જ તમે ફરીથી આઈડેન્ટિફાયર યુઝ કર્યો છે પાઈ, પાઈની બદલે લેશે 3.14 મલ્ટીપ્લાય વિથ 10 મલ્ટીપ્લાય વિથ 10, બરોબર છે. તો આન્સર આવશે એનો, જે આન્સર આવશે એ તમને એરિયાની અંદર મળશે. હવે તમે લખો છો અનડેફ પાય, અનડેફ પાય જેવું લખશો એટલે મિત્રો આની અંદરથી પાય નામનો જે આઈડેન્ટિફાયર છે એ ડિક્લેર નહીં થાય એટલે એને એ અનડિફાઇન થઈ જશે. તમે જે ડિફાઇન કર્યો છે એ અનડિફાઇન થઈ જશે, રિટર્ન 0 લખશો, આઉટપુટ જે એરિયાની અંદર આવવાનું હતું એ જ આઉટપુટ તમને આમાં મળશે 314.000. મિત્રો પર્સન્ટેજ એફ છે એટલે ફ્લોટની અંદર વેલ્યુ આવે છે. હવે જો તમે અહીંયા પ્રિન્ટ કરાવશો કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પાઈ ત્યારે તમને એરર આવશે કે કમ્પાઇલર કહેશે અનડિફાઇન સિમ્બોલ પાઈ, કારણ કે જો અહીંયા કોમેન્ટમાં લખેલું છે પાઈ કેન નોટ બી લોંગર બી યુઝ, એનો મતલબ એવો થાય અનડિફાઇન કરી દીધું છે પાઈને એટલે તમે હવે એને યુઝ કરી શકશો નહીં. મિત્રો આ વિડીયોની અંદર આપણે મેક્રો સબસ્ટિટ્યુશનની બે મેથડ જોયેલી છે, મેક્રો સબસ્ટિટ્યુશનના બે ટાઈપ છે. પહેલા વહેલા તો આપણે મેક્રો સબસ્ટિટ્યુશન એટલે શું એ જાણવું પડે કે ભાઈ હું એક વેલ્યુ અથવા એક કોડને એક ફ્રેગમેન્ટને હું કંઈક નામ આપું તો એને મેક્રો કહી શકાય છે. મેક્રોના નામ તરીકે હું કોઈ પણ નામ વેલિડ આઈડેન્ટિફાયરનું નામ લઈ શકું છું, પણ યાદ રાખવાનું એ હતું કે મારે 6 રૂલ યાદ રાખવા પડશે, એના આધારે હું આઈડેન્ટિફાયરનું નામ સિલેક્ટ કરી શકીશ. બીજી ખાસ વાત આમાં એ હતી કે મેક્રો સબસ્ટિટ્યુશનના નામ રાખતી વખતે તમારે કીવર્ડનો પણ યુઝ થઈ શકશે, કારણ કે પ્રીપ્રોસેસર ડિરેક્ટિવને કીવર્ડ વિશે કાંઈ ખબર છે અને એના બે ટાઈપ છે હેઝ અનડિફાઇન અને હેઝ ડિફાઇન. મિત્રો પહેલા જોઈએ હેઝ ડિફાઇન જોયું, તો આપણે હેઝ ડિફાઇનને ફરીથી તમારા અંદર સમજવું હોય તો કોઈ પણ એક લેબલને કોઈ પણ એક આઈડેન્ટિફાયરની વેલ્યુ ડિફાઇન કરવી હોય મારે અને એને ભવિષ્યમાં એ વાયસા વર્ષા મારે યુઝ કરવું હોય અથવા તો વેલ્યુ અથવા તો મારે આઈડેન્ટિફાયરનું નામ, તો હું ડિફાઇન
પ્રીપ્રોસેસર ડિરેક્ટિવનો યુઝ કરીશ. ડિફાઇન્ડ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવના ફરીથી બે ટાઈપ છે, સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન અને આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન. મિત્રો આમાં યાદ રાખવા માટે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશનમાં પહેલો પોઈન્ટ આપણે એવો લખવાનો કે એની અંદર આર્ગ્યુમેન્ટ હોતી નથી. બીજું જે આઈડેન્ટિફાયરનું નામ છે, આઈડેન્ટિફાયરનું નામ સી પ્રોગ્રામિંગના આઈડેન્ટિફાયરના રૂલ્સ પરથી નક્કી કરેલું હોય છે. ટોકનની વેલ્યુ કોઈ પણ લઈ શકાય છે. આઈડેન્ટિફાયર અને ટોકન વચ્ચે રિલેશન એ છે કે તમે જ્યારે હેઝ ડિફાઇન આઈડેન્ટિફાયર અને ટોકન લખશો ત્યારે ટોકનની વેલ્યુ આઈડેન્ટિફાયરની અંદર રિપ્લેસ થશે જ્યારે તમે આઈડેન્ટિફાયર પ્રોગ્રામમાં યુઝ કરેલું હશે ત્યારે. એવી જ રીતે હેઝ ડિફાઇન આર્ગ્યુમેન્ટ મેક્રો સબસ્ટિટ્યુશનની અંદર જ્યાં તમે સ્ક્વેરના બ્રેકેટની અંદર જે કંઈ પણ વેલ્યુ પાસ કરશો એ પાસ કરેલી વેલ્યુ એને સ્પેસ મૂકીને જે તમે ટોકન લખેલું છે એ ટોકનની અંદર જે પણ એક્સપ્રેશન હશે એને ફૂલફિલ કરવા માટે લાગી જશે. મિત્રો જોઈએ આપણે એનો પ્રોગ્રામ, બે પ્રોગ્રામ જોયેલા છે. આ પ્રોગ્રામ તમે એક્ઝિક્યુટ કરીને ઘરે જોઈ શકો છો. એના પછીની સ્લાઇડની અંદર આપણે જોયું હતું કે હેઝ અનડિફાઇન ડિફાઇન કરેલા આઈડેન્ટિફાયરને અનડિફાઇન કરવા માટે હેઝ અનડેફ નામની પ્રીપ્રોસેસર ડિરેક્ટિવનો યુઝ થાય છે. આ હેઝ અનડેફ આઈડેન્ટિફાયરની અંદર આઈડેન્ટિફાયરને તમે અનડિફાઇન કરી શકો છો. એની સિન્ટેક્સ શું છે તો કે હેઝ અનડિફાઇન આઈડેન્ટિફાયર, એક્ઝામ્પલ તરીકે હેઝ અનડેફ અને વેલ્યુ. મિત્રો આની અંદર આ પ્રોગ્રામની આ એક્ઝામ્પલની અંદર આપણે વેલ્યુ નામનું એક આઈડેન્ટિફાયર સપોઝ ડિફાઇન કરેલું છે અને અનડિફાઇન કરી રહ્યા છીએ. આનું પણ એક્ઝામ્પલ નીચે લખેલું છે. આ એક્ઝામ્પલની અંદર આપણે પાય અને એરિયા નામનો બે આઈડેન્ટિફાયર લીધેલા છે. એરિયા ફાઇન્ડ કર્યો છે અને પાયને અનડિફાઇન કરેલો છે. મિત્રો આ વિડીયોની અંદર ફક્ત આટલું જ. વધુ મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર.